ભાગે જીવને કોઈક નિમિત્ત મળે છે ત્યારે જ એવા એના ભીતરમાં વૈરાગ્યનો અંકુર ફૂટતો હોય છે. મેં આવા પાંચ નિમિત્તો શોધ્યા છે જે આપણા ભીતરમાં વૈરાગ્ય પ્રગટાવી શકે છે. દિવસમાં કેટલી વાર આવા નિમિત્તો મળતા હોય છે, અફસોસ એ વાતનો છે કે તમે એટલા પ્રૂફ થઈ ગયા છો કે તમને ગમે તેવી ઘટનાઓ ઘટે છે કઈ સ્પર્શતું જ નથી. રવિવારે 26 જાન્યુઆરી મેં તમને કીધું હતું, ગાડીના કાચ બુલેટ પ્રૂફ હોય, ઘડિયાળ વોટર પ્રૂફ હોય, ઓફિસ ફાયર પ્રૂફ હોય, અને આપણે કેવા સંસાર પ્રૂફ છે. એક સમય હતો 16 વર્ષનો દીકરો, સમાચાર મળે કે 60 વર્ષના કાકા ગુજરી ગયા અને એને વૈરાગ્ય થતો. યાદ કરો ગૌતમ બુદ્ધને કોકની સ્મશાન યાત્રા જોઈ છે, કોક ઘરડાનું ઘડપણ જોયું છે, કોક રોગીનો રોગ જોયો છે, અને એના ભીતરમાં વૈરાગ્યનો દીવો પ્રગટ્યો છે. એક સમય હતો 16 વર્ષનો કેલૈયો કુંવર 60 વર્ષના કાકાની સ્મશાન યાત્રા જોયા પછી સંસારથી નીકળી જતો હતો. આ સમય બદલાયો છે, 60 વર્ષના કાકાને 16 વર્ષના રાજકુમાર જેવા દીકરાની લાશ નજર સામે હોવા છતાં ભીતરમાં ક્યાંય વૈરાગ્ય પ્રગટતો જ નથી. શું કીધું? કોણે કીધું નેગેટિવ નહીં વિચારવાનું? તમારી દુનિયાની વાતો છોડો, ભગવાનના શાસનની વાત કરો. ભગવાન તો ડગલે ને પગલે કહે છે, સુખમાં દુઃખ જુઓ, આ નેગેટિવ છે. રાગમાં વૈરાગ્યનો શોધો, આ નેગેટિવ છે. તમે તમારી દુનિયાની બી પોઝિટિવ લઈ, એટલે જ તો તમે સંસારમાં બેઠા છો. નેગેટિવ જોતા થશો તે દિવસે ત્યાં નહીં હો, અહીંયા આવી ગયા છો. વૈરાગી બનવું હોય એને નેગેટિવ જોતા શીખવું જ પડશે. જેને પોતાનો સંસાર વધારવો છે એને નેગેટિવમાં પોઝિટિવ શોધવાનું, અને જેને પોતાનો સંસાર ઘટાડવો છે એને અનુકૂળતામાં પણ સંસાર જોવાનો, પ્રતિકૂળતામાં જ એને મોક્ષ જોવાનો. ડગલે ને પગલે નિમિત્તો મળે છે તમારા ભીતરમાં વૈરાગ્યને પ્રગટાવવાના.